આ તરફ વાત કરીએ, મોરબીમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર તત્વો બેફામ બન્યા છે. બે દિવસ પહેલા પણ લાતી પ્લોટમાં મેડિકલ વેસ્ટ ફેંકાયો હતો. અજાણ્યા ઈસમો દ્વારા આ મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. આજે પણ એ જ જગ્યાએથી વધુ મેડિકલ વેસ્ટ મળી આવ્યું. લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરવામાં આવી રહ્યા છે. લોહીવાળા ગ્લવ્સ સહિતની વસ્તુઓ મળી આવી છે. તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. વારંવાર આ જગ્યાએથી આ પ્રકારે મેડિકલ વેસ્ટ મળી આવે છે, જેથી લોકોના આરોગ્યને પણ એક ખતરો હોય છે. આજે પણ એ જ જગ્યાએથી વધુ મેડિકલ વેસ્ટ જોવા મળ્યું, જ્યાં ખુલ્લામાં કોઈ પણ પ્રકારની પોલિથીનની અંદર એમનેમ જ આ મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું હતું. લોહીવાળા ગ્લવ્સ સહિતની જે મેડિકલની વસ્તુઓ છે તે એમનેમ જ રસ્તા પર ફેંકી દેવામાં આવતા હવે સવાલો ઊભા થાય છે. એક તરફ મેડિકલ વેસ્ટ જેનો નિકાલ એક પ્રોસેસથી કરવાનો હોય છે, પરંતુ અહીંયા કોઈ નીતિ નિયમ લાગુ ન પડતા હોય તે પ્રકારની ઘટના અને તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ફોનલાઈન ઉપર સંવાદદાતા ઋષિ મહેતા જોડાયા છે. ઋષિ, જે પ્રકારે મેડિકલ વેસ્ટ આજે પણ સામે આવ્યું છે, કોઈ કાર્યવાહી નથી થઈ રહી, શું જાણકારી મળી છે? જે ચોક્કસની વાત કરી તો મેડિકલ વેસ્ટ બાબતની વાત કરવામાં આવે તો મોરબીમાં લાતી પ્લોટ શેડ નંબર 4 માં બે દિવસ અગાઉ પણ આપણે ટીવી 13 માધ્યમથી આપણે જે વિડીયો કરેલા હતા અને ત્યાંના સ્થાનિક વેપારીએ બાઇટ પણ આપેલી હતી અને અવારનવાર આવી રીતે બાયોમેડિકલ વેસ્ટ ત્યાં ફેંકી જાય છે. બે દિવસ પહેલા લાતી પ્લોટમાં જે ફેંકવામાં આવ્યો હતો ત્યારે ત્યાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી અને હજી પણ કઈ કાર્યવાહી થઈ નથી અને આજે લોહીવાળા ગ્લોવ્સ અને અન્ય સિરિંજ અને બાટલા સહિતનો બાયોમેડિકલ વેસ્ટ ત્યાં જોવામાં આવ્યો અને બાયોમેડિકલ વેસ્ટમાં એક પેપર પણ મળી આવ્યું છે. એમાં લખેલ છે જનની હોસ્પિટલ મોરબી એવો કાગળ પણ મળી આવેલ છે. જી જી, આભાર સમગ્ર વિગતો બદલ.